રૂજાદા બેન સલામ અલેકુમ આપણે બેન હું કહેવા માંગુ છું કે અમારા સગા જે અમારા ભાઈ એમની સાડી છે એમના મેળે થયા છે 10 મહિના થયા હવે ઘરની અંદર એવો ત્રાસ આપે છે કે જીવન જીવવું એની માટે જોખમ રૂપ બને છે તો આ રાશિ કંટાળી ગયેલા છે અને એના ઘરના સભ્યો તમામ છે એ લોકો એને ઘરની બહાર જવા દેવા નહીં કોઈ જ આવે તો એની જોડે વાત નહીં કરવા દેવાની અને એમના નણંદ છે એ પોલીસ ખાતામાં પોલીસ છે કોન્સ્ટેબલ તો પણ એને ત્રાસ આપે છે ત્યાંથી બદલી ગામમાં આપની સાડી નો પ્રોબ્લેમ છે ને હાજી હેરાન કરે છે સાસરી માં બરાબર મતલબ સારી રીતે રાખતા નથી હેરાન કરે છે મારે એમ પૂછ્યું છે કે જે એમના તમારા સાલીના જે હસબન્ડ છે એ હસબન્ડ એ કેવી રીતે એ વ્યવસ્થિત રાખે છે એ વ્યવસ્થિત રાખે છે કે એ બી ખરાબ રીતે રાખે છે તમારા તમામ ઘરના સભ્ય પતિ કે કોઈ પણ સભ્ય ઘરના એને છે ને શાંતિ થી રહેવા દેવા પ્રશ્ન એવો હતો કે કેટલા વખત થી મેરેજ થયા છે હેલો મેરેજ કેટલા ટાઈમ થી થયા છે 10 મહિના થયા બેન 10 મહિના અને અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે ગોઠવણ કોને કરાઈ હતી મિલન મુલાકાત કોને કરાઈ હતી કારણ ખ્યાલ આવે નારી જાતિ ઉપર કુશંકા જયારે ઉત્પન્ન થાય ને કોઈ પણ સંજોગોમાં માણસ ની અંદર સાહેબ તમારી જે સાલી નો પ્રશ્ન છે કે 10 મહિના થયા છે પરણવાના અને અરેન્જ મેરેજ છે એટલે સગા સંબંધીઓ કરાવ્યું છે તો મારે એવું સી મારે હંમેશા બધાને કેવું હોય છે કે જયારે આવી ઘર કંકાસ કે આવા પ્રોબ્લેમ થાય છે ને તો આમને સામને બેસીને એક તો તમારી સૌથી પહેલા મારે એવું કેવું છે કે તમારી સાલી એમના હસબન્ડ જોડે આમને સામને બેસીને એટલે એવું કઈ આપણે કઈ તલવાર કાઢીને બેસવાનું નથી પણ આમને સામને બેસીને ખુલ્લે મનથી વાત કરે અને જ્યારે તમે પોતાનું ખુલ્લા મનથી વાત કરશો ને ત્યારે સામે વાળો તમારી જોડે ખુલ્લા મનથી 100% વાત કરશે પણ ઓબ્વિયસલી પહેલા એ થોડું એ કરવું પડશે એને સામે વાળાને કમ્ફર્ટેબલ ફીલ કરવો પડશે એનો ઈગો હેન્ડલ કરવો પડશે કારણ કે સૌથી પહેલા બધાનો ઈગો બહુ મોટો હોય છે એટલે એ હેન્ડલ કરી અને સૌથી પહેલા તમારી સાલીને કોઈ ટ્રાય કરે કોઈ જાતની ધાક ધમકી નહીં કે હું આમ કરીશ ને પેલું કરીશ ને ઓલું કરીશ કારણ કે આ ધાક ધમકી આવશી રિલેશન્સમાં ધાક ધમકી પહેલા કોઈ દિવસ વપરાય નહીં અને જ્યારે કંઈક કરવું હોય તો લાસ્ટમાં એને યુઝ કરાય પણ ઇનિશિયલી ના વપરાય એટલે પહેલા શાંતિથી પ્રેમથી પ્યારથી અગર કોઈ વાત થતી હોય ને એને ખબર પડે ઇમ્પોર્ટન્ટ એ છે કે વાત કરવાથી ખબર પડે કે સામેવાળાની દુખતી નસ શું છે આપણને તમને ને મને ખબર નથી આજની તારીખમાં પણ અગર આપણે એની જોડે વાત કરશું તો ખુલ્લે મનથી તો એ કદાચ કહી શકે એની દુખતી નસ શું છે ને પછી એના પર આપણે કઈ રીતે કામ કરી શકીએ એક રસ્તો છે બીજો રસ્તો એવો બી છે કે જે લોકોએ આપણે આજે જે સગા સંબંધીઓ આ કરાયો છે રિશ્તો નાતો એ લોકો બી પણ એકલામાં બધા જોડે આખું ફેમિલી મળીને વાત કરવાની વાત નથી કરતી જે હસબન્ડના યા ફેમિલીના નજદીક વાળા હોય એ ફેમિલી જોડે એકલામાં એમાં વાઈફને કે બીજા બધાને બેસાડવાની જરૂર નથી પૂછી શકે કે ભાઈ કેવું ચાલે છે છોકરી બરાબર છે આમ તેમ થોડું એ રીતે પૂછે એટલે ખબર પડે કે સામેવાળાને ક્યાં દુખે છે કારણ કે જ્યાં સુધી તમને ખબર નહીં પડશે કે એને ક્યાં દુખે છે ત્યાં સુધી તમે એનો કંઈ રસ્તો નહીં કાઢી શકો એટલે સાહેબ પહેલાં મને તમને રિક્વેસ્ટ છે કે પહેલાં આ બે ચીજ પર તમે પહેલાં મહેનત કરો ખાલી આ ખરાબ ને પેલું ખરાબ ને પેલી પોલીસમાં ને આ બધું મગજમાંથી કાઢી નાખો કારણ કે ઘણીવાર થાય છે એવું કે તમારા માઇન્ડમાં કંઈક હોય છે એ લોકોના માઇન્ડમાં કંઈક હોય છે ને પછી એમાં
ટોટલ કમ્યુનિકેશન ગેપ થાય છે અને બધા પોતપોતાનું વધાવી ચઢાવીને વિચારે છે અને બધું નેગેટિવ થાય છે. એના કરતા આપણે આ રીતે કામ કરીએ તો સાહેબ સોલ્યુશન 100% નીકળશે, કારણ કે આપણે કોઈ ઘર તોડવા નથી, આપણે કોઈ ઝઘડવો નથી, સામેવાળાના માઇન્ડસેટ આપણે ચેન્જ કરી શકવાના નથી. એટલે હું અત્યારે એમ કહેવા માંગુ કે તમે એવું ના વિચારતા કે આપણે સામેવાળાના માઇન્ડસેટ ચેન્જ કરશું કે ના ના આમ તેમ, પણ આપણે પહેલાં પ્રોબ્લેમ સમજીએ પછી પ્રોબ્લેમનું કઈ રીતે નિરાકરણ. જેમ ડોક્ટર નથી, 10 ટેસ્ટો કરાવતા અને પછી તમને આપે છે ગોલી, ભલે ગોલી માથું દુખવાની આપતા હશે પણ એ 10 ટેસ્ટો કરાવી જ દે છે. મારો મતલબ બી એવો છે કે ટેસ્ટ એટલે આ બધું એટલે કરાવીએ છીએ કે કદાચ ધેર ઇઝ અ પ્રોબેબિલિટી, ધેર ઇઝ અ પોસિબિલિટી કે લોકોને કંઈક પેટમાં કંઈક દુખતું હોય અને બોલે તો આપણે એનો કંઈક અગર ગેરસમજ હોય યા કંઈક આપણી ઘણી વાર ઇટ ઇઝ લાઈક દેટ કે પેલાને થાય કે મારી એક્ઝામ્પલ આપું છું, બહુ નાનો એક્ઝામ્પલ આપું છું કે એ કંઈક એક્સપેક્ટ કરતો હોય કે મારી વાઇફ આવું કરે અને પેલી એક અલગ એન્વાયરમેન્ટમાંથી આવતી હોય ને એને ખબર જ હોય કે મારો હસબન્ડ આવું એક્સપેક્ટ કરે છે. પણ અગર એક નાની ચીજ એક્સપેક્ટ કરતો હોય કે ભાઈ રોજ આવું ને મને ચા, એક એક્ઝામ્પલ આપું છું એક નાની ચીજનો, રોજ આવું ને મને ચા મળે એવું એને ખુશી થાય, આ ચાર લોકો આગળ એની કંઈક વાહવા કરે તો એને ખુશી થાય, તો જ્યારે એવું ખબર પડી જાય કે આ આનાથી ખુશ છે તો એ વાઇફની ડ્યુટી છે કરવાની, તાકી એના હસબન્ડને ખુશ રાખી શકે. કારણ કે મારું એવું માનવું છે કે સૌથી પહેલાં હસબન્ડ વાઇફના રિલેશન સ્ટ્રોંગ હોય તો જે આસપાસના છે એ બધા